वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः बोलो श्री स्वामीनारायण भगवान ने जय श्री हरि कृष्ण महाराज ने जय श्री घनश्याम महाराज ने जय। कथावार्ता सांभळनारा बधा ज भक्तोने खूब भावथी जय श्री स्वामीनारायण। श्री हरिचरित्रामृत सागर पूर्व दसमू तरंग पंदरमू आधारानंद स्वामी आ तरंग में भगवान श्री हरि दरबार मूळुवाड़ाए जे प्रश्न पूछो हो तो एनो जवाब आपे छे। जे वात आपणे श्रवण करीए छे श्री हरि सो बोलत भये मूळुवाला प्रति जोवु हम जानत हे बात जिमी तुमको कहत हे सोवु। श्री हरि सो बोलत भये मूळुवाला प्रति जोवु। भगवान श्री हरि मूळुवाला दरबार एना प्रश्ननो जवाब आपे छे। आ प्रश्न एटलो बधो कॉमन छे, આપણા બધાનો આ પ્રશ્ન છે। એમણે પ્રશ્ન શું પૂછ્યો? મહારાજ ખબર નહીં મનમાં એટલા બધા વિચારો થાય છે, સમુદ્રમાં જેમ તરંગો ઉછળે ને સમુદ્રના પાણીના બુંદ ગણી શકાય પરંતુ માણસના મનના તરંગ ન ગણી શકાય, આટલા સંકલ્પો માણસના મનમાં ઉઠે છે। એમાં એકે કામનો નથી હોતો, કેટલું સર્જન કરી નાખે ને કેટલું વિસર્જન કરી નાખે, કેટલાને પરણાવી દે ને કેટલાને છૂટાછેડાઈ કરી નાખે બેઠો બેઠો, કેટલાને જીવાડે ને કેટલાને મારી નાખે। હા દાદા, બેઠા બેઠા વિચાર, પેલા ભાઈ રહેશે નહીં આવેલો, મહારાજ માણસના મનમાં મોક્ષનો જ કેમ વિચાર નથી આવતો? અને મહારાજ એ વાત પણ સાચી છે, જેને જેનો ખપ હોય ને એનો જ વિચાર આવે, મોક્ષનો ખપ જાગે તો મોક્ષનો વિચાર આવે, તો શું કરે તો મોક્ષનો ખપ થાય। અને મહારાજ આ બધી વાતો શાસ્ત્રમાં લખી છે, ભગવાને આ મનુષ્યનો દેહ અમૂલ્ય આપ્યો છે, આ દેહ કરીને જેણે કલ્યાણરૂપી કાર્ય સાધ્યું નહીં ને એના જેવો કોઈ મૂર્ખ નથી। અરે મહારાજ, આવી વાતો વાંચ્યા પછી વિદ્વાનો પંડિતો પણ ભૂલા પડી જાય છે, તો અભણની તો વાત જ શું? મહારાજ આવું કેમ હશે? આ પ્રશ્ન હતો। આવો પ્રશ્ન અત્યારે પણ ઘણી વાર ઘણા બધા ભક્તોએ અમને પૂછ્યો છે। એનો જવાબ મહારાજ આપે છે દરબાર, અમને જેવું સમજાય એવું કહીએ છીએ, આ ભગવાનનો વિવેક છે। બાકી ભગવાન જે જવાબ આપે છે ને આના સિવાય બીજો જવાબ આનો હોય જ ન શકે, 100% એક્યુરેટ જવાબ આટલો જ છે। શું જવાબ છે? 50 કોટી યોજનની આ પૃથ્વી ચામડાથી મઢી ન શકાય, ઇમ્પોસિબલ છે। આખી પૃથ્વીને મઢવા માટે બીજો રસ્તો છે, પોતાના પગ મઢી દે તો આપણા માટે આખી ચામડી પૃથ્વી ચામડાથી મઢાઈ ગઈ, ધેટ ઇઝ પોસિબલ।
હમણાં ડુંગરીજી મહારાજની વાત સાંભળીને સૃષ્ટિને સુધારવાની વાત છોડી દો, જો તમારાથી થાય તો સૃષ્ટિને સુધારવાની જરૂરત નથી, તમારી દ્રષ્ટિને સુધારો, અને જો દ્રષ્ટિ સુધરી ગઈ તો સૃષ્ટિ તો સુધરેલી જ છે. આંખમાં અમી તો દુનિયા ગમી, કેવી સરસ વાતો છે. સમજ બદલો તો સમાજ બદલ જાયગા, સોચ બદલો તો વિશ્વ બદલ જાયગા, કેવું સરસ લખ્યું દાદા, અને વાત એકદમ સાચી છે. નજર કો બદલો તો નજરિયા બદલ જાયગા. મહારાજે કહ્યું કે દરબાર તમે જે વાત કરો છો ને શાસ્ત્રમાં આ બધું છે, પણ આ બધા શાસ્ત્રો કોના માટે છે? જેને મોક્ષનો ખપ હોય ને એના માટે આ બધું છે. ખપ વિનાનો છે ને એના માટે બધું નકામું છે. કાલે મેં વાત કરી, ચપ્પુ ડૉક્ટરનાથમાં જઈને તો મરતો માણસ હોય ને જીવાડી દે, એ જ ચપ્પુ પેટમાં મારીને ઓપરેશન કરીને, અને એ જ ચપ્પુ ડાકુના હાથમાં જાય તો જીવતો હોય એને પેટમાં મારીને મારી નાખે. શસ્ત્ર ને શાસ્ત્ર, યસ્ય નાસ્તે સ્વયં પ્રજ્ઞા શાસ્ત્રમ તસ્ય કરોતિ કિમ. સવળી બુદ્ધિ જેની નથી એના માટે શાસ્ત્ર શું કરી શકે? લોચનાભ્યામ વિહીનસ્ય દર્પણ કિમ કરિષ્યતિ. આંધળા માણસને ગમે તેવો મોંઘો અરીસો આપો, સોનાની ફ્રેમમાં મઢીને આપો તો કામ લાગે કેમ? આંધળાને અરીસો કામ ન લાગે, એમ અવળી સમજણવાળાને કથા કામ ન લાગે. મોક્ષનો ખપ જાગે ને તો જ આ બધું કામનું. ખપ નથી ને તો કોઈ વસ્તુ કામની નથી. તિસવિધ જાનના મોક્ષ કી બાતા, સમજે બિનન આવત મનાતા. બસ કોટી જન જબ જોઈએ જાય, મોક્ષ ભાગી એક નિકસે તાયે. કરોડોમાં કોઈ કદ જીવ મોક્ષ ભાગી એટલે કે મોક્ષનો અધિકારી, મોક્ષનો ખપવાળો નીકળે, અને એવો જે હોય ને એના માટે આ બધી વાત કામની છે. કેવી અદ્ભુત વાત છે. હવે ખપ કેમ જાગે તો સવાલ થાય ને તરત. એમનો સવાલ હતો ને, મોક્ષનો ખપ કેમ જાગે? મોક્ષનો વિચાર કોને આવે? મુમુક્ષુ હોય તેને જ આવે. મોક્ષનો ખપ હોય, મુમુક્ષુ એટલે મોક્ષનો ખપ હોય. તુરંત પ્રશ્ન, ખપ કેમ જાગે? સાંભળો. અને આ સંસારમાં કૂટાતા ભટકતા જીવને બહુ દુઃખ પડે ને ત્યારે તેને દુઃખને કારણે સંસારમાંથી વૈરાગ્ય ઉપજે, અને જ્યારે વૈરાગ્ય ઉપજે ને ત્યારે તે મોક્ષને ખોળવા માટે નીકળે. બોલવામાં એક ટકો પણ વાત આઘી પાછી લાગે છે. શું ભગવાન સ્વામિનારાયણનું મેથેમેટિક્સ છે, સુપ્રીમ મેથેમેટિક્સ. આ વાત સાગરમાં મહારાજે અનેક વાર કરી છે. સંસારમાં જેને દુઃખ દેખાય એના જ અંતરમાં વૈરાગ્ય જાગે, અને વૈરાગ્ય જાગે એને જ પછી મોક્ષની ખપ ગરજ જે કહો તે જાગે, પછી એને થાય કે આમાંથી છૂટવું છે. તમે રૂમમાં બેઠા છો, રૂમનો દરવાજો બંધ છે, તમે અંદર આનંદ કિલ્લોલ કરો છો, પણ અચાનક એવા બે ચાર માણસો આવી જાય અને બહારથી તાળું માળે, તમને ખાલી એટલી જ ખબર પડે બહારથી તાળું માળી દીધું છે, તો હવે તમને ત્યાં જ બેઠા છો, દરવાજો એવી રીતે જ બંધ છે, પણ તમારી સાયકોલોજી કેવી થઈ જાય? હવે તમે નીકળવા માટે મહેનત કરશો કે નહીં? જેને ખબર પડે હું બંધાયેલો છું એ છૂટવા માટે મહેનત કરે ને, જેને એમ જ છે હું છૂટતો છું એ. મોક્ષ એટલે છૂટવું, મોક્ષ એટલે શું થાય? છૂટવું. ઉત્તર ભારતના કોઈ સંતની વાત છે. એક સ્કૂલ શાળા એમાં એમનું પ્રવચન હતું. નાના બાળકો, એમણે પ્રશ્ન પૂછ્યો કે સ્વામીજી આપ બાર બાર બાત કરતે હે મોક્ષ કી, એ મોક્ષ ક્યાં ચીજ હે, મોક્ષ મતલબ ક્યા? મહાત્માને બડા અચ્છા બતાયા,
देखो लड़के, आप स्कूल में आते हैं, पढ़ते हैं, लेकिन आपको छुट्टी का बेल अच्छा लगता है? हाँ, सभी ने बताया, छुट्टी का बेल तो सभी को अच्छा लगता है। क्यों? छूटने के बाद ही तो मजा है, स्कूल में रिस्ट्रिक्शन बहुत लगते हैं। स्वामी जी ने बताया, बस उसी तरह से छुट्टी का बेल आपको जैसे अच्छा लगता है ना, उसी तरह से आप 5 घंटे के बाद छूटते हैं। इस जीवन में भी, इस शरीर में भी, इस संसार में भी आत्मा कई जन्मों से बंधा पड़ा है, उसको भी इस संसार से, इस शरीर से मुक्त होना है, निकलना है। बड़ा दुखी हो रहा है, लेकिन इस बात को समझते समझते करीब 100 साल लग जाते हैं, और जब समझ में आता है तब समय निकल जाता है। छुट्टी का बेल जोयो दादा, जेम बधाने गमे ने, एम मोक्ष एटले मुक्ति, मुक्ति एटले छूटा थवू। પણ છૂટા કોણ, કોને થવાની ઈચ્છા થાય? જેને એમ છે હું બંધાયેલો છું તેને, પણ જેને એમ જ છે હું તો છૂટો છું, તો કેવી અદ્ભુત વાત! આ સંસારમાં ભટકતા જીવને જ્યારે બહુ દુઃખ પડે ને, જીવનમાં યાદ રાખો, સુખ આવે છે ને એ પણ ભગવાનની કૃપા છે, અને દુઃખ આવે છે ને એ ભગવાનની મોટી કૃપા છે। जे दुखे सुख उपजे ते दुख आपे छे दया करी, जे सुखे दुख उपजे ते सुख आपे नहीं हरी। भगवान भक्त ने दुख आपे छे, एटला माटे के दुख आपे ने त्यारे जेने सत्यनो मार्ग समझाय छे। कोई एटलू सरस लख्यू छे, एटलू सरस, खाली पेट और खाली जेब इंसान को जितना सिखा सकता है ने, उतना दूसरा कोई नहीं सिखा सकता। खाली पेट और खाली जेब, अमेरिका में खाली पेटे थतु नथी, खाली जेबे थतु नथी, अहींना छोकरा वास्तविकता नु जे सत्य नु ग्रहण छे ने, ए तो एकाद वार थोड़ी ठोकर लागे एटले सुसाइड सीधुं, बस। संसार में दुख छे આ સમજાય ત્યાર પછી છૂટવા માટે મહેનત કરે એનું નામ વૈરાગ્ય, અને પછી છૂટવા માટે જે આગળ ગતિ કરે એ જ મોક્ષ તરફની ગતિ। એવા વૈરાગ્યવાનને જ્યારે સાચા સંત મળે ત્યારે તુરંત સત્સંગ કરવા લાગે। એસે કુસંત એસે કુસત્ય સંત મિલે જબહી, એસે કુસત્ય સંત મિલે જબહી, સત્સંગ કરત સો તરત તબહી। આવા વૈરાગ્યવાળાને જો સંત મળી જાય તો શોધતો જ હોય, તરસ્યો જેમ પાણીને શોધે, ભૂખ્યો જેમ ભોજનને શોધે, એમ ખપવાળો સંતને શોધતો હોય। અને સંત મળી જાય ને પછી તો એવો સત્સંગ કરે, ધર્મ અર્થ કામના પ્યાસી હોય તેવો તો જ્યાં સુધી દુનિયામાં સુખ મળતું હોય ત્યાં સુધી ક્યારેય મોક્ષ માર્ગમાં પગલું પણ ભરતા નથી। અર્થ એટલે પૈસા પાછળ, કામ એટલે વિષયની પાછળ દોડનારા જીવ ક્યારેય પણ મોક્ષના માર્ગે ચાલી ન શકે, અને સુખી અવસ્થામાં તેઓ અધર્મ કરવા લાગે। ભગવાન સુખ આપે એટલે શું કરે પછી? ત્યારે તે પાપથી તેને જમપુરીમાં જવું પડે અને ત્યાં વારંવાર જમનો માર ખાવો પડે। બોલો, અધર્મનું ફળ તો ઘોર જમપુરી છે, તેને ચાહે તેવો કોઈ બળવાન હોય તો પણ રોકી શકતો નથી। આ જગતમાં તો સમાજની મર્યાદા અને રાજાનો ભય છે, કોઈ પણ મનુષ્ય જો વધારે પડતો ધર્મને લોપે તો તરત જ આ લોકમાં તેને દંડ થાય છે। જો કોઈ ધર્મવાળો યોગ્ય સશક્ત રાજા હોય તો બીજા અધર્મી રાજાને પણ દંડ કરે છે, અત્યારે થાય છે ને એવું। ઈરાકના તાનાશાહી રાજા લોકોને કેવી રીતે રંજાડતા હતા, હેરાન કરતા હતા, એને પણ દંડ થયો। કોણે કર્યો દંડ? કેવું આવ્યું? જો કોઈ ધર્મવાળો, નીતિવાળો, યોગ્ય અને સશક્ત રાજા હોય તો બીજા અધર્મી રાજાને પણ
દંડ કરે છે. જ્યાં સુધી આ ભૂમિ ઉપર તેવા યોગ્ય અને સશક્ત રાજા હોય છે અને તેવા યોગ્ય સંત હોય છે ત્યાં સુધી કોઈ અધર્મ કરે તેને દંડ કરે છે. તેવો શક્તિશાળી રાજા અધર્મી પ્રજાને દંડ દે છે અને યોગ્ય ગુરુ અધર્મી શિષ્યને દંડ દે છે. જ્યાં પ્રજા અને શિષ્યના ઉપર આવા દંડની કોઈ જોગવાઈ જ ન હોય, સાંભળો સાંભળો, આપણે વારંવાર સાંભળીએ છીએ ને કથામાં, શરીરને તંદુરસ્ત રાખવા માટે કડવું ખાવું જરૂરી છે, સંબંધોને તંદુરસ્ત રાખવા માટે કડવું સાંભળવું બોલવું પણ જરૂરી છે, અને દેશને સશક્ત રાખવા માટે કડવા નિર્ણય કરવા પણ જરૂરી છે. રાજાનો મુખ્ય અધિકાર દંડ છે. રાજા પછી હાવ ઢીલો હોય, હાવ પોચો હોય, ગારા જેવો હોય, અતિ દયાળુ, આ રાજાના ધર્મ છે, સાધુના ધર્મ છે. જ્યાં પ્રજા અને શિષ્ય ઉપર આવા દંડની કોઈ જોગવાઈ જ ન હોય ત્યાં અધર્મ પોતાના કુટુંબ પરિવારે સહિત છૂટથી નિવાસ કરે છે. બોલો, બધાને પોલમ પોલ જોઈએ છે, કાયદો કોઈને ગમતો નથી. કાયદો બીજા માટે બધા રાખવા તૈયાર છે, પોતા માટે કોઈ કરવા તૈયાર વાલા ભક્તો. કાયદામાં જ સાચો ફાયદો છે આ સમજી લો, આજ્ઞા પાળવામાં જ સાચું સુખ છે, આ ભગવાન સ્વામિનારાયણનું અક્ષરધામનું મેથેમેટિક્સ છે. જેટલી આજ્ઞા પાળી છે એટલું સુખ મળે છે, જેટલી આજ્ઞા લોપીશું એટલું દુઃખ આવવાનું. માટે બસ મહારાજને પ્રાર્થના કરીએ, હે મહારાજ, તમારી એકે એક આજ્ઞા અણી શુદ્ધ પાળવાનું અમને બળ આપો. હવે કેવી રીતે આજ્ઞા પાળી શકે, બધી વાત આવે છે દાદા, પ્રશ્ન થાય ને આપણને. અધર્મ જીહા કરી રહત નિવાસા, અધર્મ જીહા કરી રહત નિવાસા, ધર્મ કો ત્યાં નહીં રહત હે વાસા, ધર્મ કો ત્યાં નહીં રહત હે વાસા. જ્યાં અધર્મ છે ત્યાં ધર્મ નથી, સીધી વાત છે. અંધકાર છે ત્યાં અંજવાળું નથી, સીધું જ ગણિત છે. અને અંજવાળું છે ત્યાં અંધારું નથી. અધર્મ જીહા કરી રહત નિવાસા, ધર્મ કો ત્યાં નહીં રહત હે વાસા, ધર્મ બિન મોક્ષ ન હોવત તાકે, જો જો ધર્મ બિન જનહી વાકે, જો જો ધર્મ બિન જનહી વાકે. કેટલી સરસ વાત આવી, જ્યાં ધર્મ છે ત્યાં ધર્મનો વાસ હોતો નથી. એટલે જે લોકોમાં ધર્મ નથી તે લોકોનો ધર્મને અભાવે મોક્ષ પણ થતો નથી. લખવા જેવી વાત દાદા આવે છે. કોણ ત્યાગી કોણ ગ્રહસ્થ, ધર્મના વિના તેમને ક્યારે મોક્ષ મળવાનો? ખાલી લાલ કપડાં પહેરી લે એનાથી કોઈનું કલ્યાણ નથી થવાનું. ખાલી ટીલા ટપકા કરી લે એનાથી કોઈનું કલ્યાણ નથી થવાનું. કોણ ત્યાગી કોણ ગ્રહસ્થ? આપણે જ્યાં છીએ, સ્વધર્મે નિધનમ શ્રેયઃ પર ધર્મો ભયાવહ, પોતાના ધર્મથી ભ્રષ્ટ ત્યાગી કરતા ધર્મને પાળનારો ગ્રહસ્થ શ્રેષ્ઠ છે, વચનામૃતમાં મહારાજે નિર્ણય કર્યો. અરે વચનામૃત જેવા આધ્યાત્મિક ગ્રંથમાં મહારાજને કહેવું પડ્યું, ત્યાગી ગૃહિનો કોઈ મેળ જ નથી. શું બોલ્યા મહારાજ? ત્યાગી કે ગૃહિનો કોઈ મેળ જ નથી. ઘણીવાર અમે ઉપર બેઠા હોય ને ઊંચા આસને, પણ તેમ છતાં અમારા કરતાં સામે બેઠેલા ભક્તોના જીવન ઊંચા હોય. આપણા દાદા ગુરુજી ઘણીવાર કહેતા, ઘણીવાર કે હરિભક્તો આપણને દંડવત કરે ને, તો કેટલાક હરિભક્તો એવા હોય આપણે એને સામેથી દંડવત, આશ્રમ છે ત્યાગાશ્રમ એટલે આપણે ન કરી શકીએ દેહથી, પણ મનથી આપણે કરીએ. પૂજ્યપાદ ગુરુજી ઘણીવાર કહે, કોઈક ભક્ત મને દંડવત કરે ને તો હું સામે 5 દંડવત કરું. આપણા ન્યૂજર્સીવાળા રમણ કાકા, અમે એટલાન્ટિક સિટીમાં ભૂપાભાઈનું જૂનું ઘર ત્યાં બાર ડેકમાં બેઠા હતા,
અને રમણ દાદા જમવા બેઠેલા, દાદા ઊભા થયા, ગુરુજીએ કહ્યું સંતો પોતું મારજો, પણ સંતો અંદર કિચનમાં સેવામાં, કોઈ સાંભળ્યું ન સાંભળ્યું, ગુરુજી જાતે ઊભા થયા અને ફટોફટ ગુરુજીએ પોતું મારી દીધું. બોલો, રમણ દાદા જ્યાં જેમાં હતા ત્યાં પોતું કોણે માર્યું? પૂજ્યપાદ ગુરુજી. મોટા પુરુષની કેટલી દિવ્ય ક્રિયાઓ, કેટલી દિવ્ય ક્રિયાઓ. ખાવું પીવું બેસવું સૂવું જોવું, ચાલ્યા જવું કે વળી ના આવું ધોવું, સંતોની એવી સઘળી ક્રિયા, કુસંગી દેખે સતસંગી થાય. કોણ ત્યાગી, કોણ ગ્રહસ્થ, જે ધર્મ નથી પાળતો એનો ક્યારેય મોક્ષ નથી થવાનો. અને સત્સંગ વિના ધર્મ ક્યારેય રહેતો નથી, સત્સંગ વિના ધર્મ ક્યારેય રહેતો નથી. અમે વિચાર કરીને આખું બ્રહ્માંડ જોઈ લીધું. બોલો, આખું બ્રહ્માંડ જોઈને અમે આ વિચાર કર્યો, આખું બ્રહ્માંડ. આ બ્રહ્માંડમાં જેટલા વિચારો છે, જેટલા શાસ્ત્રો છે, જેટલા મહાપુરુષો, આ બધી વાતનો સાર કેટલો? સત્સંગ વિના ધર્મ રહેતો નથી અને ધર્મ વિના કોઈનો મોક્ષ પણ થતો નથી. મોક્ષ કરવો છે તો ધર્મ એટલે આજ્ઞા જોશે. આજ્ઞા માટે શું જોશે? આજ્ઞા પાળનારા સંત ભક્ત એનો સમાગમ જોશે. સમજાણી વાત? આટલું મેથેમેટિક્સ સમજવાનું છે. આજ્ઞા પાળનારા ઉપાસનાવાળા સંત અને ભક્ત એનો સમાગમ કરે ને ત્યારે જીવનમાં આજ્ઞા ઉપાસના દ્રઢ થાય, ધર્મ દ્રઢ થાય, અને એકાંતિક ધર્મ દ્રઢ થાય ને ત્યારે જીવનો મોક્ષ થાય. સત્સંગ બિન ધર્મ ન રહે ન કવ હું, સત્સંગ બિન ધર્મ રહે ન કવ હું, સત્સંગ બિન ધર્મ રહે ન કવ હું, બિચારી દેખે બ્રહ્માંડ સબ હું. આખું બ્રહ્માંડ વિચારીને મેં આ નિર્ણય કર્યો. શું? સત્સંગ વિના કોઈનો પણ ધર્મ ટકતો, ત્યાગીને પણ ગ્રહસ્થને પણ સારા સંત ભક્તના સમાગમની જરૂર છે. ત્યારે દરબાર મૂળવાળાએ કહ્યું, હે પ્રભુ, આપે જે વાત કરી અદ્ભુત છે, અને મહારાજ હવે આ સત્સંગની જે તમે વાત કરી તો આ શ્રેષ્ઠ અને અનુપમ સત્સંગ એનું શું સ્વરૂપ છે તે મને બતાવો. સત્સંગ એટલે શું? બધા ભક્તો સાંભળજો, આવી વાત ક્યારે સાંભળી હશે નહીં. આ વાત એવી છે, જો સમજાઈ જાય ને, આ વાત સમજાઈ જાય ને તો કલ્યાણ છે ને આમ ચપટીમાં થઈ જાય. આપણા આદિગુરુ મુક્તાનંદ સ્વામીએ આરતીમાં ગાયું ને, આ અવસર કરુણા નિધિ કરુણા બહુ કીધી, મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરે સીધી. મુક્તિ સરળ અને સુગમ કરી દીધી, કલ્યાણ એકદમ ઈઝી બનાવી દીધું. કેવી રીતે? સાંભળો. અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર, અક્ષરધામમાંથી અવની એટલે પૃથ્વી ઉપર આવ્યા. શા માટે આવ્યા? અવની પર આવી વાલે સત્સંગ સ્થાપ્યો, સત્સંગ માટે આવ્યા. કયો સત્સંગ? પાંચે વર્તમાન પાળે ભાઈઓને ભાઈઓ, હરિજન કી સંગે કીધે સાચી સગાઈઓ, પડી વસ્તુ કોઈની. આ જ સત્સંગ ને, બીજો કયો સત્સંગ? વાતો મોટી મોટી કરે, વાતે કરીને તોડે બ્રહ્માંડ રે, તો એ તૂટે નહીં એમ દંડ રે. આવો સત્સંગ? એવો નહીં. સાંભળો, તે મને બતાવો. પછી શ્રીહરિવર તેમની આગળ સત્સંગનું યથાર્થ સ્વરૂપ સમજાવવા લાગ્યા. ધર્મયુક્ત એકાંતિકી ભક્તિ કરવી, ધર્મયુક્ત એકાંતિકે ભક્તિ કરવી, એક હરિ સિવાય સર્વેમાં વૈરાગ્ય રાખવો, અને જ્ઞાન સંબંધી બધી સમજણ એ બધાની સન્માર્ગને અનુરૂપ અને નિંદાસ્પદ ન હોય એવી જો યોગ્ય વાત કહેવી તેને સત્સંગ કહેવાય. આ બે લાઇનમાં તો છે ને બધા શાસ્ત્રનો સાર આવી ગયો. ફરી વાર વાંચું છું. ધર્મયુક્ત એકાંતિકી ભક્તિ કરવી, એક હરિ સિવાય સર્વેમાં વૈરાગ્ય રાખવો, અને જ્ઞાન સંબંધી બધી સમજણ એ બધાની સન્માર્ગને અનુરૂપ
અને નિંદાસ્પદ ન હોય એવી જે યોગ્ય વાત કહેવી તેને સત્સંગ કહેવાય. શું બાકી રહ્યું આમાં? પ્રત્યક્ષ હરિજાની અવતારા. એ બધા ભક્તો આ એક એક શબ્દો લખવા જેવા છે, યાદ રાખવા જેવા છે, વિચારવા જેવા છે, વાગોળવા જેવા છે, ઉતારવા જેવા છે જીવનમાં. પ્રત્યક્ષ હરિ જાની અવતારા, તાકો ભજન કરે કરી પ્યારા. પ્રત્યક્ષ હરિ જાની અવતારા, પ્રગટ થયેલા ભગવાન શ્રીહરિના અવતારને ઓળખી પ્રત્યક્ષ હરિ જાની અવતારા. અત્યારે પ્રભુનો પ્રગટ અવતાર થયો છે, આ પિયુડા મહારાજ રૂપે લોયાધામમાં પ્રગટ પ્રભુ બિરાજે છે. લો, તાકો ભજન કરે કરી પ્યારા, પ્યાર કરી પછી પ્રભુનું ભજન કરે, પ્રગટ જાણીને ભજન કરે. શ્રીહરિને પોતાની પાસે જ સમજીને જેટલી ક્રિયા યોગ્ય હોય એટલી કરે, ભગવાનને અંતર્યામી જાણે, ભગવાનને સાક્ષી જાણે, કરવા યોગ્ય હોય એ જ કામ કરે, જે જે ધર્મ સંબંધી આચરણ કરે તે પોતાના મોક્ષને માટે કરે પણ લોકમાં દેખાડવા માટે ન કરે, આવું માનતો સુજ્ઞ મનુષ્ય મોક્ષરૂપ ધર્મનું પાલન કરે, આવો ડાયો માણસ હોય એ મોક્ષને સિદ્ધ કરી શકે. અને જે મનુષ્ય લોકોને દેખાડવા ખાતર સત્સંગ કરે તેનો શાશ્વત મોક્ષ ક્યારેય થતો નથી. ચાહે તેઓ ધર્મનો દેખાવ કરે પણ અંતે તો તેની હરિ વિમુખના જેવી ગતિ કરે છે. ગઈકાલના મંતવ્યમાં વધારે વધારે મંતવ્ય એ હતું, લોકોને સારું થવું નથી, સારું દેખાવું છે. વાત બહુ નાની છે પણ આ આખા કળિયુગના કરામતની બધી કળ એની અંદર પડી છે, બધાને આ જ કરવું છે. વાત સાચી ખોટી કેટલું લખ્યું જુઓ, એવી રીતે દેખાવ કરનારાને તો ભગવાન સહાય કરતા જ નથી અને તે મનુષ્યને તો વિમુખ કરતા પણ વધારે દુઃખ આપે છે. દંભ કરે ને, દંભસ્ય દ્વિગુણો દંડઃ આપણા શાસ્ત્રોમાં લખ્યું. જગતનો જીવ ભૂલ કરે ને ભગવાન એને દંડ આપે છે, પણ ભક્ત થઈને પાખંડ કરીને ભૂલ કરે ને એને બમણો દંડ આપે છે. ભગવાન સહાય કરતા નથી, વિમુખ કરતા વધારે દુઃખ આપે છે. જુઓ, સત્સંગમાં જે જે વાત કહે તે બધી પોતાનો મોક્ષ કરનારી વાત છે એમ માનીને જ કહે, કેમ જે નિર્દંભ થઈને જે વાત કરે તેનું જ નામ સત્સંગ છે અને જે દંભે કરીને વાત કરે તેનું નામ કુસંગ છે. ભગવાનના જેટલા આજ્ઞા વચન ગ્રહણ કરવા યોગ્ય હોય તે નિર્દંભપણે પાળે, તે વચનોથી વિરુદ્ધ રીતે ન વર્તે, સત્સંગના યોગથી સત્સંગ ઓળખાય છે અને સત્સંગના યોગ વિના ક્યારેય ખરો સત્સંગ ઓળખાતો નથી. અદ્ભુત બધી વાતો છે. આ બધી વાતો આપણે આપણા આત્માના કલ્યાણ માટે વિચારવા જેવી છે. જે માણસો ધર્મની બાબતમાં સમજતા હોય એ જ સારમાં સાર વાત સમજ્યા કહેવાય, અને એવા માણસો જ સત્સંગને ચાહે છે અને એવા સત્સંગીઓ ધર્મભંગ ક્યારેય કરે નહીં. આ બધી વાત જે સમજતા હોય ને એ લોકો ધર્મભંગ ન કરે. બાકી મોટાભાગના માણસો કેવું છે દાદા, જે માણસને જે વાત ગમતી હોય ને એ નકામો અને નાનો માણસ પણ વાત કરે ને તો એને મનાઈ જાય. વારે વારે કહેજો, પેલા એમ કીધું, પેલા એમ કીધું, એ એનું મિસ લઈ પોતાનું જે ડિંડક છે એ સિદ્ધ કરવા માગતો હોય અને પોતાને ન ગમતી ન ફાવતી એ વાત કોઈ મહાપુરુષ કે મોટા પુરુષે વાત કરી હોય ને તો પણ એ વાત પ્રમાણ ન કરે. અજ્ઞાની જીવ વાત માને છે, કેવી વાત આવી, સત્સંગની વાત કરે છે તો પણ એનું દંભ અને કપટ એને જ પોષે છે. કોઈકની વાત માને છે એમાં પણ પોતાના દંભનું પોષણ કરે છે. સત્સંગની સારી સારી, ભગવાનની સારી સારી વાત કરે છે એમાં પણ પોતાના દંભનું જ પોષણ કરે છે. કેમ ઓળખી શકો દાદા? એટલે શ્રીજી મહારાજ વાત કરે છે કે જે સત્સંગી ખરો છે ને
એની એટલી જ પરીક્ષા એ ક્યારેય ધર્મભંગ કરતો નથી. અને ધર્મભંગ કરે છે તો સમજી લો જી સત્સંગમાં એટલી કાચબ છે. પરંતુ જે માણસો લોકોને દેખાડવા માટે ધર્મનું બાહ્ય પ્રદર્શન ઘણું કરે પણ તેને જો અંતરમાં અપાર કુકર્મો ભર્યા હોય તો એવા લોકો સત્સંગ ક્યારેય કરે નહીં. પછી ભલે તે ઘણા બુદ્ધિમાન હોય અને ઘણા શાસ્ત્રોને ભણેલા હોય, જે લોકોને ઠગવા માટે ધાર્મિક વેશ રાખતા હોય પણ હૃદયમાં ધર્મના ઉપર દ્વેષ હોય, તેવા માણસ મરીને યમપુરીમાં જાય છે છતાં તેઓ સત્સંગ સ્વીકારતા નથી. જે પોતાને પાપી સમજે અને સત્સંગને સત્ય કલ્યાણકારી માને, જે બુદ્ધિમાન મનુષ્ય નિર્દંભપણે સત્સંગના વખાણ વારંવાર કરે, સત્સંગનું જે કંઈક કામ હોય તેને ઘણું હેત રાખીને કરે, એવો કોઈ રાજા હોય, કોઈ ધનાઢ્ય હોય, કોઈ ગુરુ હોય કે જગતના ભેખધારી હોય, તે બધાનો દેહને અંતે ઉદ્ધાર થવાનો, કારણ કે એમણે સાચા ભાવે સત્સંગ કર્યો. તેમાં લગારે ફેર નથી. અમે અમારા મનમાં નિશ્ચય કરીને તમને આ સાક્ષાત વાત કહી છે. સત્સંગ કોને કહેવાય, સત્સંગનું સ્વરૂપ કેવું હોય, એ બધી વાત મહારાજે આમાં કરી. ટૂંકમાં ભગવાનની આજ્ઞા પાળતો હોય, ધર્મે સહિત ભક્તિ કરતો હોય, ભગવાન સિવાયના તમામ પદાર્થને વિશેથી વૃત્તિ એને પાછી વાળી હોય અને ભગવાન ભગવાનના સંતો અને ભક્તો આત્મા શરીર માયા આ બધાનું એને જ્ઞાન હોય, ભગવાન અને ભગવાનના મુક્તો સત્ય છે, આત્માને પરમાત્મા સત્ય છે, બાકી બધું જગત ભલે દેખાય સત્ય તેમ છતાં નાશવંત અને મિથ્યા છે, આવું જેને જ્ઞાન થઈ ગયું હોય ત્યારે સમજવું કે હવે એને સત્સંગ સમજાણો છે. પણ આ બધી વાત તો સમજવી બહુ અઘરી છે. ટૂંકમાં જેટલી ભગવાનની આજ્ઞા પાળી શકે છે એટલો સત્સંગી છે, જેટલી આજ્ઞા નથી પાળી શકતો એટલો હજી કુસંગ પડ્યો છે. સત્સંગનો સિમ્પલમાં સિમ્પલ ટેસ્ટ મહારાજે કરાવી દીધો. જેટલી આજ્ઞા લોપે છે એટલો હજી સત્સંગ અધૂરો છે. થઈ ગઈ વાત સિદ્ધ? હમણાં થોડા દિવસ પહેલા એક હરિભક્તના ઘરે સત્સંગ સોરી આજ્ઞાને ઉપાસના વિશે વાત ચાલતી હતી અને એમાં એક હરિભક્તે વચ્ચે જ પ્રશ્ન પૂછ્યો કે સ્વામી, ઉપાસનાની વાત તો બરાબર છે પણ આજ્ઞામાં બહુ પ્રોબ્લેમ છે. આમ જોઈએ તેમ લાગે ઉપાસના 100% થઈ ગઈ છે પણ આજ્ઞામાં કાચબ છે. હવે આજ્ઞામાં કાચબ હોય તો ઉપાસના 100% કહેવાય? પગ વિનાની ચાલવાની વાત કરે એવું છે આ તો. પણ આપણે આ બધી વાતો નથી સાંભળી, નથી સમજ્યા, એટલા માટે આપણું અજ્ઞાન આપણે જ ઓળખવાનું છે. પૂજ્યપાદ ગુરુજી ઘણી વાર સંતોની સભામાં વાત કરે કે કલ્યાણના માર્ગે તો આપણે જ આપણા ગુરુ થવું પડશે, આપણે જ આપણા મનને બુદ્ધિને ઇન્દ્રિયોને અંતઃકરણને ઓળખવા પડશે, એમાં કેટલો કુસંગ પડ્યો છે શોધવો પડશે અને કાઢવો પડશે. કલ્યાણના માર્ગે પોતે પોતાના ગુરુ થતા શીખવું પડે, પોતાની જાતને દંડ આપતા શીખવું પડે. ભગવાન સિવાયની બીજી વસ્તુ જોવાઈ જાય. સ્વામી વિવેકાનંદ નવયુવાન હતા, કોલેજમાં હતા અને આંખ આઘી પાછી થાય અને આંખને દંડ આપવા માટે મરચું એણે આંખમાં નાખી દીધું. આટલી પ્રામાણિકતા, નીતિમત્તા, ધર્મ નિષ્ઠા એનામાં હતી. તો પરિણામ એ આવ્યું, કોઈને જ્યારે ખબર ન હતી એવા એ નવયુવાન એક દિવસ કેવા મોટા જ્યોતિર્ધર ક્રાંતિકારી સંત બન્યા. ભગવાનની આજ્ઞા લોપાણી એટલો કુસંગ છે છે ને, આટલું નક્કી કરી નાખો. હવે કુસંગ કેમ કાઢવો એ સવાલ છે. તો આપણે એટલો સત્સંગ વધારીએ, સારા સંતો ભક્તોનો સંગ કરીએ અને જે ભગવાનની આજ્ઞા લોપાણી છે એનું દિલથી પ્રાયશ્ચિત કરીએ, ભગવાનને વારે વારે પ્રાર્થના કરીએ ફરીવાર એવી ભૂલ ન થાય. કોઈ સંતો ભક્તો એને પણ હાથ જોડીને કહીએ, મારી ભૂલ થાય તો મને કહેજો, ટકોર કરજો. મહારાજ કહે પોતાને ઘાટ થાય તો એવા આગળ ઘાટ કેવો કે જ્યાં સુધી ઘાટ સમય નહીં ત્યાં સુધી સતત એનો ખટકો રાખે, પાછળ પડી જાય. અને આપણે તો પાછળ પડીને કહીએ, આપણી હામાં હા કરે એવા હોય એને. વચનામૃત
અને આજનું આપણું જીવન એમ લાગે જાણે કે બહુ દૂર અંતર વધતું જાય છે, દૂરી એટલી બધી બનતી જાય છે. એટલા માટે સાચો સત્સંગ કેવો હોય, કોને કહેવાય, એ મહારાજે પોતે જેતપુરમાં અદ્ભુત વાતો કરી. પછી દરબાર મૂળવાળા અંતરના ઉત્સાહથી શ્રીહરિના પગમાં નમી પડ્યા અને બોલ્યા, હે હરિ, અમારાથી જેવું પાળી શકાય તેવી વાત આપે કહી છે. અમે આપણા સત્સંગના સમાન બીજા કોઈને ઉત્તમ માનતા નથી. આપ પાળવાની જેવી આજ્ઞા કરો છો તે રીતે અમે ધર્મ પાળીએ છીએ. અમે સમજીએ છીએ કે ધર્મને નહીં પાળીએ તો દેહને અનંત પ્રકારનું દુઃખ નક્કી આવવાનું જ છે, અને ધર્મને પાળે છે એટલું ફળ તો તેને જરૂર મળે જ છે. ધર્મરાજાની આગળ કોઈ મોટો નથી, જે ધર્મને પાળે છે તે જ મોટો છે. જે ધર્મને પાળે છે તેને ધર્મ સ્વયં પાળે છે, અને જે ધર્મને નથી પાળતો તેને ધર્મરાજાના દૂતો તત્કાળ પકડે છે. મહાન વિકરાળ અને ભયંકર 14 કરોડ એમના દૂતો છે. તે મનુષ્ય જ્યાં જ્યાં પાપકર્મ કરતો હોય ત્યાં ત્યાં ફરતા હોય છે. મનુષ્ય દેહને પામીને જીવ જે જે પાપમય કર્મો કરે છે તેને તે યમદૂતો નજર કરીને બધું દેખે છે. આ યમદૂતોની વાત આવી, સ્વર્ગ અને નરકની વાત આવે ત્યારે આજનો માણસ નાસ્તિક છે, એને આ બધી વાતો જલ્દી મનાતી નથી. એકવાર ગોપાળાનંદ સ્વામી પાસે એક પાંચુભાઈ ભટ્ટ બ્રાહ્મણ જ્ઞાની હતા, વિદ્વાન હતા, પંડિત હતા, બોલકા બહુ હતા. એણે સાંભળેલું ગોપાળાનંદ સ્વામી બહુ જ્ઞાની છે, ખબર નહીં હવે આને શું તાન ચડ્યું ને કે ચાલો આપણે ગોપાળાનંદ સ્વામીની પરીક્ષા કરીએ. કોની પરીક્ષા કરવા? આ પાંચાભાઈ ભટ્ટ એના મિત્રો સાથે સ્વામી પાસે આવે. સ્વામી તો ભગવાનની વાતો કરે છે, સામે થોડા ભક્તો બેઠા છે, સભા ચાલે છે, આ પણ પાછળ આવીને બેસી ગયા. એટલે સંતો જે કથા વાર્તા કરતા એમાં વાત તો એ જ આવે, ભગવાનની આજ્ઞા પાળવી, આજ્ઞા પાળે એમાં જ સુખ છે, જીવ પ્રાણી માત્રને સુખ જ ગમે છે. તો બસ નિર્ધાર કરી લો અને યાદ રાખજો, જાણે અજાણે એકાંતમાં કે અંધારામાં પણ ભગવાનની આજ્ઞા લોપી છે તો પાપ તો કર્યું જ છે, ફળ એનું ભોગવવું જ પડશે, અને યમના દૂતો કોઈને છોડશે નહીં. આ બધી વાતો કરે ને પેલા પાંચાભાઈ ભટ્ટ ઊંચા થયા, ક્યારના બેઠા બેઠા શોધતા હતા, એ કથા સાંભળવા નહોતા આવ્યા. શા માટે આવ્યા હતા? હા, દૂધમાંથી પૂરા કાઢવા આવ્યા હતા. એ ઊભા થયા સ્વામીને કે સ્વામી આ છોકરાને સમજાવવા જેવી વાતો છોડી દો, આ જમના દૂતો છોકરાને સમજાવવા જેવી વાતો છે, અમારા જેવા જ્ઞાનીને મોટા માણસો કંઈ બીવેવા નથી. સ્વામી કહે, આપ વિદ્વાન છો, શાસ્ત્રમાં લખેલી વાતને તમે આમ હાવ બાળબુદ્ધિની વાત ગણાવો છો? અરે સ્વામી, આ બધા પોચા માણસો હોય, ડરપોક માણસ હોય ને બિકણ, એના માટે બધી વાતો છે, જે અમારા જેવા મરદ હોય ને એ કંઈ બીવે નહીં, સાચી વાતો કરો સાચી. લો, કોણે જોયા જમના દૂતો? સ્વામી કે તમારે જોવા છે, બતાવો તો માનું, અમે કંઈ બી એવા નથી. એમ કે એમને ડારો દેતા નહીં. લો, સ્વામીને થયું કે હવે તો અમને બતાવવા જેવા જ છે. હવે એમાં સ્વામી તો ત્રિકાળ જ્ઞાની હતા, આમ નજર કરી આખું બ્રહ્માંડ જોઈ લે એક સેકન્ડમાં. એમાં સ્વામી આમ નજર કરી, કોક ગામમાં કોક તો મર્યું જ હોય દાદા, અને મર્યું હોય તો 24/7 આ સર્વિસ તો ચાલુ જ છે. કઈ સર્વિસ? સ્વામીએ જોયું ચાર જમના દૂતો આમ જઈ રહ્યા છે કોઈક દિશામાં. સંકલ્પ કર્યો ને સ્વામી બોલાવી લીધા. સ્વામી કે આ બાજુ આવજો. કેવા સમર્થ હશે સ્વામી! પેલા પાંચાભાઈ ભટ્ટ મોટી મોટી વાતો કરે, સ્વામી અમે કંઈ એવા પોચા નથી, પોચા જમના દૂતોની વાતોથી બી જઈએ, અને એકવાર બતાડો દેખાડો તોય કે અમે બી એવા નથી. સ્વામી કે ઊભા રહો. સ્વામીને તો એમ થયું કે હવે આમાં એક જ રસ્તો છે, આને બતાવીએ તો ખબર પડશે. અને જમના દૂતો નજીક આવીને ઊભા રહ્યા, અને સ્વામીએ તો આમ સંકલ્પ કર્યો, પાંચાભાઈની દ્રષ્ટિ દિવ્ય થઈને યમના દૂતો દેખાણા એવા ભયંકર વિકરાળ, એના શરીર
આંખો તો એવી જાણે કે આગ વરસતી હોય, અને ચહેરો તો એમ કે જાણે હમણાં પૂરું જ કરી નાખશે, હાથમાં શસ્ત્રો એટલા વિચિત્ર છે એમ લાગે કે હમણાં જીવતે જીવતો કાચે કાચો ખાઈ જશે, ચાવી જશે. જમના દૂતો કેવા હોય? અને એવા એકની પાછા કેટલા હતા? અને પાંચા ભાઈને જોતાની સાથે આગળ પાછળ બધી લાઈનો એકદમ ક્લિયર કટ ચાલુ થઈ ગઈ, ધ્રુજવા લાગ્યા, બૂમો પાડવા લાગ્યા, બચાવો બચાવો. સ્વામીએ સંકલ્પ કર્યો, એમના દૂતો દેખાતા બંધ થયા. સ્વામીએ પૂછ્યું, પાંચા ભાઈ શું થયું? સ્વામી, ઉભારો ઉભારો પેલા સ્નાન કરવા દો મને, પેલા નાઈ નાવું ફટોફટ. બ્રાહ્મણ હતા ને, બીજું કંઈ સમજણ પડે કે ના પડે, પણ નાવા ધોવામાં થોડું સમજતા હતા. પહેલાં સ્નાન કરવા ગયા, કપડાં નવા પહેરી, પછી આવ્યા ને સ્વામીના પગમાં દંડવત કરીને માફી માગી કે હે મા બાપ, આ જ દેખાડે, હવે ફરી વાર ક્યારે દેખાડતા? સ્વામી કહેજો, એ અમારા હાથમાં નહીં, ફરી વાર જોવા ન હોય તો અમે જે વાત કરીને એ પ્રમાણે ધર્મ પાળવા માંડો બસ. એમ સ્વામી, હા, કંઠી પહેરો, ભગવાનનું ભજન કરો, ભગવાનની આજ્ઞા પાડો. સ્વામી, તો નહીં દેખાય ને? સ્વામી કે તો નહીં દેખાય, પણ જો લોપસો તો. આવી રીતે પાંચાભાઈ ભટ્ટને સ્વામીએ જમના દૂતો દેખાડેલા. બોલો, મનુષ્ય દેહને પામીને જીવ જે જે પાપમય કર્મ કરે છે તેને યમદૂતો નજર કરીને બધું દેખે છે, તે જાણ્યા વિના રહેતા નથી. એવા યમદૂતોના સ્વામી ધર્મરાજા પણ હે પ્રભુ, આપના વચનને પ્રમાણ માને છે, એવા આપ અમને મળ્યા છો, એવા તમે મહારાજ એવા મોટા છો. મહારાજ જીવન જાણું છું, તે મળ્યા છો મુને આજ, જીવન જાણું છું. એવા મોટા મહારાજ આપ અમને મળ્યા છો, આપના ચરણોને અમે મસ્તકે ધર્યા છે, આપની નજરમાં અમે આવી ગયા છીએ, એટલે કે આપની કૃપા દ્રષ્ટિ અમારા ઉપર છે. અરે મહારાજ, આવા મોટા, આવા સમર્થ, કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થ એવા આપ, સર્વનિયંતા, સર્વેશ્વર, સર્વોપરી, સર્વસ્વામી, સર્વાંતર્યામી એવા પ્રભુ આપ અમને મળ્યા છો. ક્યાં અમે ક્યાં આપ જીવન જાણું છું, કેડે કુંજરનો મેળાપ જીવન જાણું છું. ક્યાં અમે ક્યાં તમે જીવન જાણું છો, તે તો કૃપા કરી છે તમે જીવન જાણું છો. કેવી અદ્ભુત આ બધી વાતો છે. હું ઘણી વાર કથામાં વાત કરું છું, આજે ફરી કરી દઉં. ભગવાનના ભક્તોએ, દરેક સારા માણસોએ ત્રણ વિચાર રોજ કરવા જોઈએ. પહેલો વિચાર, પ્રાપ્તિનો વિચાર. હમણાં વિનયજીએ કેટલી સરસ વાત કરી હતી, સેટિસ્ફાઈડ લાઈફ ઇઝ બેટર ધેન સક્સેસફુલ લાઈફ, બીકોઝ સક્સેસ ઇઝ મેઝર્ડ બાય અધર્સ વાઇલ સેટિસ્ફેક્શન ઇઝ મેઝર્ડ બાય અવર સેલ્ફ. સેટિસ્ફાઈડ લાઈફ ઇઝ બેટર ધેન સક્સેસફુલ લાઈફ. આજનો માણસ સફળ ચોક્કસ છે, સંતોષી નથી. સફળ માણસ પણ સ્યુસાઇડ કરે છે, આવા ઘણા બધા દાખલા છે. કારણ, સંતોષ નથી. ગૌધન, ગજધન, બાજીધન, ઓર રતન ધન ખાન, જો આયે સંતોષ ધન તો ઓર ધન ધૂલ સમાન. વિચારો, આ દુનિયાના બધા ધન એક સંતોષરૂપી ધનની આગળ ફિક્કા છે. ત્રણ વિચાર રોજ કરો. પ્રાપ્તિનો વિચાર, કયો વિચાર? મને કેવા મહારાજ મળ્યા છે, કેવા ગુરુજી મળ્યા છે, કેવા સંતો મળ્યા છે, કેવા મા બાપ મળ્યા છે, કેવા ભાઈઓ મળ્યા છે, કેવા સારા ભક્તો મળ્યા છે. આપણને જે સારું મળ્યું છે ને, એનો આપણે ક્યારેય વિચાર કર્યો જ નથી. આ વિચાર સારી રીતે કરવા માટે બીજું સ્ટેપ જરૂરી છે, મહિમાનો વિચાર. જે મળ્યું છે એ કેવું મળ્યું છે, એના કયા ઉપકાર છે, મહારાજના, ગુરુજીના, સંતોના, ભક્તોના, માતા પિતાના કેવા ઉપકાર છે, કેવી કૃપા છે. એક હરિભક્તના ઘરે અમે હતા, દીકરો મોટો હતો, એના પિતાજી પણ બેઠા હતા. બાપ દીકરા વચ્ચે થોડી તકરાર હતી,
એટલે છોકરો ત્યાં સુધી બોલી ગયો, સ્વામી આને કંઈક કહી દો, જ્યારે હોય ત્યાં અમે કર્યું, અમે કર્યું, શું કર્યું છે મારા માટે, એણે શું કર્યું છે મારા માટે? કોણ પૂછે છે? કોને? બાપાને. હવે તમે વિચારો, 18 વર્ષનો 19 વર્ષનો એ દીકરો હતો, એ જન્મ થયો ત્યારથી અત્યાર સુધી એના માટે જે કંઈ કર્યું છે કોણે કર્યું છે? એ સ્કૂલમાં ભણવા ગયો, પૈસા જાતે કમાતો હતો, એના કપડાં એણે જાતે ખરીદ્યા છે, એનો જન્મ થયો ત્યારથી લઈ અત્યાર સુધીનું બધું કોણે કર્યું છે? પણ તો એણે પ્રશ્ન શું પૂછ્યો? એણે શું કર્યું છે મારા માટે? હું તો દંગ થઈ ગયો. ત્યાં નાના, આમ નાનું જ કહેવાય ને દીકરો, હજી તો આને શું સમજાવું? ક્યારે આને માંડીને વિચાર નથી કર્યો કે મારા માતા પિતાએ મારા માટે શું શું કર્યું છે. પ્રાપ્તિનો વિચાર કરો, મહિમાનો વિચાર કરો, અને ત્યારબાદ રાજીપાનો વિચાર કરો. આપણને શું મળ્યું છે પ્રાપ્તિનો વિચાર, ત્યારબાદ કેવું મળ્યું છે, એના કેવા ઉપકારો છે, એવી કેવી કૃપા કરી છે, કેવી કરુણા કરી છે, એ મહિમાનો વિચાર, અને ત્રીજા નંબરનો વિચાર રાજીપાનો વિચાર. બસ એણે મારા માટે આટલું બધું કર્યું છે, હવે મારે એના માટે કરવું છે, મારે એને રાજી કરી દેવા છે. આ કયો વિચાર? દરબારને મનમાં થઈ ગયું, મહારાજ આવા સમર્થ આપ મળ્યા છો, તમારી નજરમાં અમે આવી ગયા, મહારાજ અમે ફાવી ગયા. બસ પ્રભુ, હવે અમારું ચાહે તેવું કર્મફળ રહ્યું હોય, બધું આપની દૃષ્ટિમાં તો હોય જ, અમારા ઉપર કૃપા રાખજો, અમને નજરમાં રાખજો. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના દસમપુરમાં દરબાર મૂળવાળાના પ્રશ્નના ઉત્તર શ્રીહરિએ આપ્યા, એ નામે 15મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજ.